બેદરકારીના કારણે છેલ્લા 15 દિવસથી બંધ, ગ્રાહકોને મેસેજના લોલીપોપ આપતા હોવાના ભૂલ યથાવત. ભરૂચ જિલ્લામાં 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી, હજારો લોકોએ વિશ્વ યોગ દિવસે યોગાસન કર્યા અને સ્થળોએ સમૂહ યોગાસનના કાર્યક્રમો યોજાયા. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રી વ્રત રાખ્યું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વડની પૂજા અર્ચના કરતી સૌભાગ્યવતી મહિલાઓ જોવા મળી. ભરૂચ સબજેર પાસે આવેલા નગર રચના યોજના વાળી જમીન ઉપર ઝેર પ્રશાસન દ્વારા દિવાલ દૂર કરવાને લઈ સ્થાનિકોમાં આક્રોશ, ભરૂચ કલેક્ટરને પાઠવ્યો આવેદન. ઝઘડિયા નેત્રંગ તાલુકામાં સીડીયુ વિસ્તારની 73 ડબલની જમીન મુદ્દે ચૈતર વસાવા મેદાનમાં 7 દિવસનું અલ્ટિમેટમ આવ્યું. बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. કર્મઠ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, નર્મદા માર્કેટ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે હજારો લોકોએ સવારે સમૂહમાં યોગાસન કર્યા હતા. યોગ એક એવી વસ્તુ છે જે બારે માસ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને એટલા માટે જ યોગાસનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે 21 જૂન જાહેર કરવામાં આવી છે અને આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે અનેક સ્થળોએ ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં પણ શાળા કોલેજના વિદ્યાર્થીઓથી માંડી સરકારી કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ પણ યોગ દિવસે યોગાસનમાં ભાગ લેતા હોય છે, જેમાં ભરૂચના GNFC ખાતે સમૂહ યોગાસનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, અધિક કલેક્ટર NR ધાંધલ, નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગોલી, નાયબ કલેક્ટર નૈતિકા પટેલ સહિતના અનેક અધિકારીઓ કર્મચારીઓ તથા રાજકારણીઓએ પણ સમૂહમાં યોગાસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓ અને કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાસન કરવામાં આવ્યા હતા, જેમાં જાડેશ્વરની સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SNCP સંસ્કાર વિદ્યા ભવન દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને યોગ અંગે માર્ગદર્શન અપાયું હતું. યોગ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને સમૃદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભરૂચના મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે તંત્ર દ્વારા GNFC ખાતે કરાયેલા આયોજનમાં યોગાસન માટે ગયા હતા અને વિદ્યાર્થીઓએ પણ વહેલી સવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરી સ્વાસ્થ્યની ફિટનેસ જળવાઈ રહે તેવા અનુભવ કર્યા હતા અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલ સહિતના તમામ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ભરૂચની જૂની મામલતદાર કચેરીની સામે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં પણ ભરૂચ નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિશ્વ યોગ દિવસની સવારે ભરૂચ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ પણ સમૂહમાં યોગાસન કર્યા હતા. શું એક દિવસ યોગાસન કરવાથી વિશ્વ યોગ દિવસ સફળ થાય ખરો, તેવા પ્રશ્નો પણ ચર્ચાસ્પદ બન્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે વિચાર આપવામાં આવ્યો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન આજે 10મા દિવસ આજે ભરૂચમાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે થયું. મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક સફળતા જે અમે જોઈ રહ્યા છીએ આ ઇવેન્ટની, એ છે લાર્જ નંબર ઓફ પીપલ, મોટા નંબરમાં લોકો હવે યોગ સાથે એટલા જોડાઈ રહ્યા છે અને એની લાઇફસ્ટાઇલ તરીકે એને ઉજવી રહ્યા છે, એને બનાવી રહ્યા છે, જેનો એક આરોગ્ય ઉપર, જન આરોગ્ય ઉપર એક બહુ જ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ છે. લોકો આની સાથે વધારે જોડાય અને યોગની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે હવે રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકીથી પણ, એનો પણ લાભ લે લોકો, એવી ખૂબ શુભકામનાઓ. ભરૂચ સબજેન પાસે આવેલ નગર રચના યોજનાવાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા ડિવાઇસ દૂર કરવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ભરૂચ શહેર સબજેલ પાસે આવેલા નગર રચના યોજના ભરૂચના 3ના અંતિમ ખંડને 94-95 વાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે, ત્યાંના ઘરો તોડવા માટેની ધમકી અપાતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી. ભરૂચની સંતોષી વસાહતના રહીશોએ ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે, જેમાં આક્ષેપ કર્યો છે કે સબજેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 ઉપર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવા આવેલા તેઓએ મકાન નંબર 154/2થી 95/1 સુધીના મકાનો માટે એવી ધમકી આપી ગયા છે કે મકાનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશું, જેના પગલે રહીશોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરી છે. અસલામુ અલૈકુમ, શેખ રિઝવાના અલ્તાબ હુસેન બોલું છું, સંતોષી વસાહતમાં રહું છું. સંતોષી વસાહતમાં છેલ્લું મકાન, અમારા 5-7 મકાનો છે છેલ્લા લાઇનમાં, તે અમને નોટિસ વગર જેલમાંથી આવીને જેલના અધિકારીઓએ બધાએ અમને તોડવાનું કીધું છે કે કાલે ખાલી કરી રાખજો, બુલડોઝર લઈને આવીને અમે તોડીશું મકાનો. તો અમારે સાહેબ અત્યારે જવું ક્યાં? અમારા સાથે નાના નાના બાળકો પણ છે, નાનામાં વર્ષોથી રહીએ છીએ ત્યાં, અમને ખાલી કરીને ડાયરેક્ટ કહી દીધું, અમારે ક્યાં જવું સાહેબ આજે? અત્યારે અમે ખીલા મારી ગયા છે, નોટિસો મારી જાય છે, અમને કોઈ જાતની નોટિસ આપ્યા વગર અમારું મકાન ખાલી કરવાનું કીધું છે. અમારી સાથે બુજુર્ગો માણસ છે, હાસો થઈ જશે, જાનહાનિ પણ થશે, તેનું કોઈ જવાબદાર છે? કશું નથી. અમને અમારે જવું કે અમારી સોસાયટીના રસ્તાઓ પણ બધા બંધ છે, આજે એમ્બ્યુલન્સ આવવાની પણ જગ્યા નથી, અમારે જવું ક્યાં? આજે જે તમે રજૂઆત કરવા છે, રજૂઆત પૂરી નહીં થાય તો શું કરશો તમે? અમે કંઈ પણ કરીશું, કાં તો કોઈની જાનહાનિ થશે, કાં તો અહીંયા મામલતદારમાં બેસી જઈશું. આ મામલતદાર અમને ઘર તો જોઈશે ને સાહેબ, મામલતદારમાં રહીશું અમે, અમને અહીંયા મકાન આપી દે. મારું નામ મોહમ્મદ મુના પઠાણ છે, હું સંતોષી વસાહતનો રહેવાસી છું. અમારો વિવાદ આજે એ થયેલ છે, 2013થી વિવાદ થાય છે, પણ આજે ફરી એ વિવાદમાં અમે ફરી આવ્યા છીએ કે અમારે વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ આવેલ છે અને ટાઉન પ્લાનિંગની અંદર રમતગમતનું મેદાન આવેલ છે, જેને હાલમાં જેલ પ્રશાસન કબજો કરવા જઈ રહ્યું છે. બિનઅધિકૃત રીતે ગઈકાલે આવીને ખોટા મારી દીધા અને કેટલાક અનેક ઘરોને મૌખિક દાદાગીરી ધમકી કહી શકાય, કોઈ કાયદાકીય રીતે નહીં, અને તમે ઘર ખાલી કરો, અમે બુલડોઝર લઈને આવીને ઘર તોડીશું. વાત એટલી નથી, વાત એટલી છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ બનતું હોય છે તો રહેવાસીઓના જીવનને સારું બનાવવા માટે બનતું હોય છે, પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે? ટાઉન પ્લાનિંગની અંદર એસપી ઓફિસ તરફથી એક રસ્તો ખાઈ લેવામાં આવ્યો, એક રસ્તો જેલ પ્રશાસન અને દારૂલિયાતમાં તરફથી ખાઈ લેવામાં આવ્યો, એક જમીન સુએજ પ્લાન્ટ તરફથી ખાઈ લેવામાં આવી છે. તો પછી રહેવાસીઓ માટે કરવા શું જઈ રહ્યા છે? હવે આજે જ્યારે રમતગમતનું એક મેદાન બચ્યું છે, નિઃશુલ્ક રમતગમતના મેદાનની અહીંયા વ્યાખ્યા સમજો, અહીંયા નિઃશુલ્ક રમતગમતનું મેદાન છે, જ્યાં કોઈ બાળકોને પૈસા આપવા નથી પડતા અને બિંદાસ ફ્રી રમે છે. આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવ્યું છે. સાહેબ, ભરૂચ જિલ્લામાં તપાસ કરો, સરકારે કેટલા રમતગમતના મેદાન આપ્યા પણ છે કે નહીં, તમે તપાસ કરો. અને આ વસ્તુ હું અહીંયા એ જ બોલવા માંગુ છું કે હવે બાળકો રોડ રસ્તા પર રમશે અને ગલી કચીઓમાં રમશે, હવે શું ચાલશે? તમને મજા આવશે આ વસ્તુની? તો અમે લોકો વાંધો નહીં, અમારા બાળકો લઈને હવે સંતોષી વસાહતના મેઇન રોડ પર રમીશું, બીજું શું ફરક પડી જશે? અને આજે આ જ વસ્તુ થવાની છે. એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ, એ રહેવાસીઓના માટે હોય છે. અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુ ફેર કરી નાખે છે, ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે? સામાન્ય નાગરિક માટે લડશે કોણ? સામાન્ય નાગરિકનું શું?
અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદાકીય લડાઈઓ લડવા આવીએ. તો આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટ કરે. ગુલશન પોલિમર કંપનીનું સોલિડ વેસ્ટ જાહેર માર્ગ ઉપર પથરાઈ જતા જીપીસીબીએ કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાની જગડીયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગુલશન પોલિમર કંપનીનું સોલિડ વેસ્ટનું કન્ટેનરમાંથી તાજેતરમાં રોડ ઉપર નિકાલ કરવામાં આવ્યો હોય અથવા તો ફાલિકું ખુલી જવાના કારણે રોડ ઉપર પથરાઈ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેના કારણે જગડીયા અંકલેશ્વર રોડ ઉપર આવેલા અવાદરા ગામના જાહેર માર્ગ ઉપર કેમિકલના જથ્થાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દુર્ગંધના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ હતી. જાહેર માર્ગ ઉપર જ કેમિકલ વેસ્ટનો જથ્થો ઠલવાયેલો જોઈ ખેડૂતો પણ લાલઘૂમ બન્યા હતા. જેના પગલે ખેડૂતોએ પણ તાબડતોબ જીપીસીબીના અધિકારીઓને જાણ કરી હતી. જેના પગલે જીપીસીબીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવી જાહેર માર્ગ ઉપર ઠલવાયેલા કેમિકલના જથ્થાના સેમ્પલો લઈ કાર્યવાહી કરી છે. જો કે જાહેર માર્ગ ઉપર પડેલા કેમિકલના પગલે અવાદર ગામના સરપંચ સહિત ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કરતો, પરંતુ જાહેર માર્ગ ઉપર કેમિકલ વેસ્ટના જથ્થાથી રોગચાળો ફેલાય તેવો ભય ઉભો થયો હતો. જો કે રોડ ઉપર પથરાયેલો કેમિકલ વેસ્ટનો જથ્થો પણ દૂર કરનારાઓ પણ સેફ્ટીના સાધનો વિના જ જોવા મળ્યા હતા. જીપીસીપી દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મારું નામ બાલુભાઈ મઠોરભાઈ વસાવા, હું અવાદર ગામનો રહીશ છું. આગેવાન તરીકે તમારી વાત થઈ નથી થયેલી? એ લોકો કોઈ જવાબ આપે છે કરી કે કોઈ હાજર થયું હોય એમ? ના. ભરૂચનો અપટેન જીમ સંચાલકોની બેદરકારીના કારણે 15 દિવસથી બંધ રહેતા ગ્રાહકોને લોલીપોપ આપતા મેસેજનું મૂળ યથાવત રહ્યું છે. ભરૂચની મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા શોપિંગમાં ભરૂચના ડોક્ટરોએ પણ એક ભવ્ય જીમ ઊભું કર્યું હતું, પરંતુ આ જીમ બીયુ સર્ટિફિકેટ વિના ફાયર એનઓસી વિનાનું હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે. પૂરતા દસ્તાવેજ ન હોવા છતાં ભરૂચ નગરપાલિકાએ તેને ગુમાસ્તા ધારા લાયસન્સ ઇસ્યુ કર્યું હતું, જે લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. ઓક્ટેન જીમ સંચાલકોએ ગ્રાહકો પાસેથી 3 મહિના, 6 મહિના અને વર્ષ સુધીની મોટી ફી વસૂલી લીધી છે, પરંતુ હાલ આ જીમ વિવાદમાં આવતા ફાયર વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે અને છેલ્લા 15 દિવસથી ગ્રાહકોએ રૂપિયા ચૂકવવા છતાં જીમથી વંચિત રહેવું પડે છે. અને બોડી ફિટનેસ જળવાય તે માટે ઘણા ગ્રાહકોએ તો પોતાના ઘરે જ કસરત કરવાની નોબત આવી ગઈ છે. જીમ ક્યારે ચાલુ થશે તેવી ચિંતામાં ગ્રાહકો મુકાઈ ગયા છે. અત્ર ઉલ્લેખને બાબત એ પણ છે કે જીમનું એક્ઝિટ એક જ છે, દુર્ઘટના ઘટે તો મોટી જાનહાનિ થવાનો ભય છે. ફાયર એનઓસી જીમ સંચાલકો પાસે નથી, સાથે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ પણ નથી, સાથે હવે તો નગરપાલિકાએ પણ જીમનું લાયસન્સ રદ કરી દીધું છે, જેથી ગ્રાહકોની ચિંતા વધુ પેચીંદી બની ગઈ છે. ઘણા ગ્રાહકોએ તો જીમ સંચાલકો પાસે ચૂકવેલા રૂપિયા પણ પરત માંગવાની શરૂઆત કરી છે, જેના કારણે જીમ સંચાલકોએ પણ હવે ગ્રાહકોને ઉલ્લુ બનાવી સોશિયલ મીડિયા ઉપર ટૂંક સમયમાં જીમ ચાલુ થશે તેવો લોલીપોપ પકડાવી રહ્યા છે. તેવી ચર્ચાઓ હાલ તો હજારો રૂપિયા ચૂકવનારા ગ્રાહકોમાં થઈ રહી છે. ત્યારે જીમ ચાલુ થશે કે કેમ, જો જીમ ચાલુ ન થાય તો ગ્રાહકોને રૂપિયા પરત કરવામાં આવે તેવી ચર્ચાઓ સામે માંગ ઉઠી ગઈ છે. 12th કે બાદ નર્સિંગ ફિલ્ડ મેં 3 કોર્સ કાફી પોપ્યુલર હૈ, ANM, GNM ઓર BSc નર્સિંગ. યે તીનોં મેં સે કોનસા કોર્સ બહેતરીન હૈ, કિસમે જ્યાદા અપોર્ચ્યુનિટીઝ હૈ ઓર યે કરને કે બાદ જ્યાદા સેલરી કૈસે મિલેગી ઓર યે સભી કોર્સ કૈસે હોતે હૈ, યે સારી જાનકારી એવં એડમિશન ઇન્ફોર્મેશન કે લિયે આપ કર્મઠ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કા સંપર્ક અવશ્ય કરે. હર કોઈ પઢ લિખ કર અચ્છી કમાઈ કરના ચાહતા હૈ ઓર ઉસકે લિયે અચ્છા કોર્સ પસંદ કરના બહોત જરૂરી હૈ. ANM 2 સાલ કા ઓર GNM 3 સાલ કા ડિપ્લોમા કોર્સ હૈ. BSc નર્સિંગ 4 સાલ કા ડિગ્રી કોર્સ હૈ. હમારી સંસ્થા મેં સભી કોર્સ કા થિયરી ઓર પ્રેક્ટિકલ માર્ગદર્શન દિયા જાતા હૈ. ઉનમે 70% પ્રેક્ટિકલ શિક્ષા દી જાતી હૈ, ઉસસે છાત્રો કો પ્રત્યક્ષ પ્રેક્ટિકલ અનુભવ સે બહોત અચ્છા જ્ઞાન પ્રાપ્ત હોતા હૈ. અચ્છી શિક્ષા કે લિયે અચ્છા AC ક્લાસરૂમ ઓર પ્રેક્ટિસ કે લિયે બહેતરીન લેબ સાધન સામગ્રી હોની આવશ્યક હૈ. સાથ સાથ કુશલ પ્રશિક્ષક સે હી તાલીમ દેના જરૂરી હૈ. હમારી સંસ્થા કે માધ્યમ સે હમ 10 સાલ સે હજારો છાત્રો કો પ્રશિક્ષણ માર્ગદર્શન દેને મેં સફળ રહે હૈ.
ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मर ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। दाढ़ी मार ऊपर मास्क पैसे जवानी घटना ना पगले भ्रष्टाचार की बूमो उठी छे। અંકલેશ્વર પંથકના દાંડી માર્ગ પર આ તે કેવી કામગીરી! દીવા રોડ ઉપર વિવાદિત નવી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ તે જ જગ્યાએ સિમેન્ટિંગ કરી દેવામાં આવ્યું છે, કાર્પેટિંગ કરાયું છતાં પણ રોડ બેસી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। અંકલેશ્વર પાલિકાની ગંભીર ગોબચારી હોવાના આરોપ લાગી ગયા છે। ભરૂચી નાકાથી લઈને જૂના દીવા તરફ જવાના માર્ગ ઉપર ભૂવા પડી રહ્યા છે, દાંડી માર્ગ પર ભૂવા પડ્યા છે। વારંવાર વિવાદમાં આવતી નવી ડ્રેનેજ લાઇનનું કામ કર્યા બાદ પુરાણ બરાબર ન કરતા ભૂવા પડતા હોવાનો આરોપ લાગ્યો છે। કાર્પેટિંગ કર્યા બાદ પણ રોડ બેસી રહ્યા છે। હજુ ચોમાસાની શરૂઆત થતાં જ રોડ બેસી જવાની ઘટનાઓના પગલે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે। જવાબદાર અધિકારી શું કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરશે તેવો ગણગણાટ ઊભો થઈ ગયો છે। ઝઘડિયા નેત્રંગ તાલુકામાં શીડિયર વિસ્તારમાં તોટે ડબલેની જમીન મુદ્દે ચૈતર વસાવાએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોન ક્વોરી, કસર રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોની તપાસ કરાવી તેને બંધ કરાવવામાં આમ આદમી પાર્ટીએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે। ઝઘડિયા નેત્રંગ તાલુકો શિડ્યુલ વિસ્તારમાં આવે છે। અહીં 73AA જમીનો ટ્રાન્સફરો એને કે ભાડા પેટે કરીને પચાવી પાડી ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી કસરો ચલાવવામાં આવે છે, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટો પણ ન હોવા છતાં ગેરકાયદેસર પરવાનગીની જગ્યા છોડી સરકારી પડતર ગૌચરો જંગલની જમીનો ઉપર ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે પાણીના સ્થળો ઊંડા જાય છે, ખેતીના પાકો પર થતા નથી અને લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે, જેની તપાસ કરાવી તાત્કાલિક અસરથી બંધ કરાવવા માંગ કરી છે। ઝઘડિયા તાલુકાના 73AA જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ, રેતી લીઝો અને રેતી સ્ટોરેજોના ઢગલાઓ દૂર કરવામાં આવે, તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી, અંકલેશ્વર, પાનોલી, દહેજ જીઆઈડીસીની કંપનીઓમાં સરકારોની ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલા સ્થાનિકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે, છતાંય સ્થાનિક લોકોને લેવામાં આવતા નથી। થોડા ઘણા લોકોને પણ લેવામાં આવે તો કાયમી કે સારી જગ્યા ઉપર મૂકવામાં આવતા નથી, તેવું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને પણ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સમસ્યાનો હલ 7 દિવસમાં નહીં આવે તો જનતા જનાર્દન મેદાનમાં ઉતરશે તેવી ચીમકી આપી દીધી છે। આજે અમે માન્ય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે। ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદનપત્ર પાઠવેલ છે। અમારી માગણી છે, આ શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીઝો ચાલુ કરી દીધી છે, સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે, સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે। લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ઘરો પર તિરાડો પડી ગઈ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં, તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। સાથે સાથે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, પાનોલી હોય કે દહેજ હોય, આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો 80% લોકોને કાયમી રોજગારી અમે આપીશું, ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે। ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે 80% રેશિયો જળવાતો નથી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા, એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે।
જો દિન 7માં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય, લીજો હોય, રેતીની ઢગલા હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય, બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું. ઝઘડિયામાં ચાલતી જે રેતીની લીજો છે, અગાઉ મનસુખ વસાવાએ પણ અમુક વાર રજૂઆત કરી છે, કોઈ છરણ નથી ચાલતી. જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય, એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવા વાળા લોકોની જ છે. મનસુખભાઈ કઈ બોલે છે અલગ ને કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે. મનસુખભાઈ પણ આ વખતે કઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું. અને મનસુખભાઈને આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ, એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદ પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે. અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે, એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રી વ્રત કરી વ્રતની પૂજા અર્ચના કરી હતી. જેઠ સુદ પૂનમના દિને વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડના ઝાડની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમાં સૂતર બાંધવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રત શુભ સમય, પૂજાની વિધિ અને પૂજામાં વપરાયેલી સામગ્રી વિશે ધાર્મિક દંતકથા અનુસાર સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું. તેથી સ્ત્રીઓ પણ ઉપવાસ તેમના પતિના દીર્ઘાયુ આયુષ્ય અને સંતાન મેળવવા માટે કરે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. સૌભાગ્યવતી બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને લાલ અથવા પીળા કપડાં પહેરીને તૈયાર થાય છે અને બધી પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્ર કરીને પ્લેટમાં રાખીને વડના ઝાડની નીચે સાવિત્રી અને સતીવાની મૂર્તિઓની સ્થાપના કરે છે અને વડના ઝાડના મૂળમાં પાણી ચડાવ્યા બાદ ફૂલો, પલાળેલા ચણા, ગોળ અને મીઠાઈ ચડાવીને દોરા અથવા સૂતરને ઝાડની આસપાસ લપેટી 7 વાર પરિભ્રમણ કરે છે અને છેવટે નમન કરીને પરિક્રમા પૂર્ણ કરે છે. હાથમાં ચણા રાખીને વટ સાવિત્રીની કથા વાંચી અથવા તો સાંભળીને પૂજા અર્ચના કરે છે અને બ્રાહ્મણોને ફળો અને કપડાંનું પણ દાન કરાય છે. વટ સાવિત્રીનું વ્રત વટ પૂર્ણિમાના દિવસે સત્યવાન સાવિત્રીની કથા સાંભળવાનો પણ અનેરો મહિમા રહ્યો છે. દંતકથા અનુસાર અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા. લગ્નના 1 વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને 1 વડના ઝાડ નીચે સૂઈ ગયો હતો. જ્યારે સત્યવાનના જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી અને સાવિત્રીએ તેના પતિના પ્રાણ યમરાજને લઈ જતા જોઈને તેનો સૌ પુત્ર ના વરદાનની યાદ આવી ગઈ હતી અને સાવિત્રીના કઠોર તપ પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા અને વડના ઝાડની નીચે તેને પુનઃજીવિત થવાના કારણે આ દિવસે વટ સાવિત્રી અથવા તો વટ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. હા, ભરૂચ જિલ્લામાં પરણિત સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરતી હોય છે, જેના પગલે ભરૂચના તમામ વિસ્તારોમાં સવારથી જ વડની પૂજા અર્ચના કરવા માટે સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. આજે જેઠ સુદ પૂનમના દિવસે બધી જ બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, જે લાંબુ જીવન જીવે એ માટે ઉપવાસ કરે છે. જે બહેનો વડની પૂજા કરે છે, વડનું આયુષ્ય લાંબુ હોય છે, જેટલું આયુષ્ય વડનું હોય છે એટલું જ અમે પણ અમારા પતિ માટે માંગીએ છીએ કે અમારા પતિ પણ દીર્ઘ આયુષ્ય લાંબુ જીવન જીવે. જે બહેનો એક જ ફર ખાઈને આખો દિવસ પોતાના પતિના આયુષ્ય માટે લાંબી પ્રાર્થના કરે છે. જનવિકાસ મંદિરમાં આજે વટ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર, પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ માં સાવિત્રી દેવીને બધા પૂજા કરે છે. માં સાવિત્રી દેવી એટલે 3 સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ 3 સ્વરૂપ ભેગા થાય, માં સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય એટલે વટ સાવિત્રીના દિવસે માં સાવિત્રીજીની વટ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની, પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી બધા રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.
ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃતા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભાઈ બહેનોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે જિલ્લાના નિષ્ણાંત યોગ ટ્રેનર વૈશાલીબેન ગુર્જર દ્વારા બહેનોને પદ્ધતિસર તાલીમ આપી જાગૃત કરાયા છે. આ કાર્યક્રમમાં જેએસએસના બોર્ડ સભ્યો શ્રી તથા ઇન્દિરાબેન રાજ, કે રોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ આબેદ્દીન સૈયદે પણ યોગ માટે જાગૃતિ કેળવવા બહેનોને હાકલ કરી હતી. તેમજ અત્રે PMKVY 4.0 હેઠળ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને અભિનંદન પાઠવી મહાનુભાવના હસ્તે સ્કિલ ઇન્ડિયાના પ્રમાણપત્રો વિતરણ કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું અંકલેશ્વર સહયોગી સંસ્થા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે પણ તાલીમાર્થીઓને ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું અને તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જેએસના શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયા, ZM શેખ, II પટેલ, ફઝિલા પટેલ વગેરેના ઉપસ્થિત રહ્યા હતા. 12th કે બાદ નર્સિંગ ફિલ્ડ મેં તીન કોર્સ કાફી પોપ્યુલર હૈ, ANM, GNM ઓર BSc નર્સિંગ. યે તીનો મેં સે કોન સા કોર્સ બહેતરીન હૈ, કિસમે જ્યાદા ઓપોર્ચ્યુનિટીઝ હૈ ઓર યે કરને કે બાદ જ્યાદા સેલરી કેસે મિલેગી ઓર યે સભી કોર્સ કેસે હોતે હૈ, યે સારી જાનકારી એવમ એડમિશન ઇન્ફોર્મેશન કે લિયે આપ કર્મઠ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કા સંપર્ક અવશ્ય કરે. હર કોઈ પઢ લિખ કર અચ્છી કમાઈ કરના ચાહતા હૈ ઓર ઉસકે લિયે અચ્છા કોર્સ પસંદ કરના બહોત જરૂરી હૈ. ANM 2 સાલ કા ઓર GNM 3 સાલ કા ડિપ્લોમા કોર્સ હૈ, BSc નર્સિંગ 4 સાલ કા ડિગ્રી કોર્સ હૈ. હમારી સંસ્થા મેં સભી કોર્સ કા થિયરી ઓર પ્રેક્ટિકલ માર્ગદર્શન દિયા જાતા હૈ. ઉનમે 70% પ્રેક્ટિકલ શિક્ષા દી જાતી હૈ, ઉસસે છાત્રો કો પ્રત્યક્ષ પ્રેક્ટિકલ અનુભવ સે બહોત અચ્છા જ્ઞાન પ્રાપ્ત હોતા હૈ. અચ્છી શિક્ષા કે લિયે અચ્છા AC ક્લાસરૂમ ઓર પ્રેક્ટિસ કે લિયે બહેતરીન લેબ સાધન સામગ્રી હોની આવશ્યક હૈ. સાથ સાથ કુશલ પ્રશિક્ષક સે હી તાલીમ દેના જરૂરી હૈ. હમારી સંસ્થા કે માધ્યમ સે હમ 10 સાલ સે હજારો છાત્રો કો પ્રશિક્ષણ માર્ગદર્શન દેને મેં સફળ રહે હૈ. યે કોર્સ કરને કે બાદ બહોત સેક્ટર મેં જોબ મિલતા હૈ ઓર સબસે અચ્છી બાત યે હૈ કે બહોત હી કમ ફીસ મેં ગુજરાત મેં હમારે યહાં પ્રવેશ મિલતા હૈ. યે સભી જાણકારી એવમ એડમિશન કે લિયે હમારા સંપર્ક કરે સ્ક્રીન પર દિખાએ ગયે નંબર પર. એક સત્ય માર્ગદર્શન હમારા ભવિષ્ય બદલ સકતા હૈ. કર્મર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, નર્મદા માર્કેટ, ભરૂચ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નો ઓક્ટેન જીમ સંચાલકોની બેદરકારીના કારણે છેલ્લા 15 દિવસથી બંધ. ગ્રાહકોને મેસેજના લોલીપોપ આપતા હોવાના ભૂત યથાવત. ભરૂચ જિલ્લામાં 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી. હજારો લોકોએ વિશ્વ યોગ દિવસે યોગાસન કર્યા અને સ્થળોએ સમૂહ યોગાસનના કાર્યક્રમો યોજાયા. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રી વ્રત રાખ્યું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વડની પૂજા અર્ચના કરતી સૌભાગ્યવતી મહિલાઓ જોવા મળી. ભરૂચ સબજેલ પાસે આવેલા નગર રચના યોજના વાળી જમીન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ દૂર કરવાને લઈ સ્થાનિકોમાં આક્રોશ. ભરૂચ કલેક્ટરને પાઠવ્યો આવેદન. ઝઘડિયા નેત્રંગ તાલુકામાં સીડીઓ વિસ્તારની 73 ડબલની જમીન મુદ્દે ચૈતર વસાવા મેદાનમાં 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.